ગુડ મોર્નિંગ. ધોરણ 6 વિજ્ઞાન વિષયમાં આજે આપણે કંઈક નવું શીખીએ તે પહેલાં કલ્પના કરો કે તમારી આસપાસ રહેલી વસ્તુઓને બદલવા માટે તમને કોઈ જાદુઈ શક્તિ મળી જાય તો તમે તમારી કઈ વસ્તુને બદલવા માંગશો? આપણે ટીવીમાં પણ પ્રોગ્રામ જોતા હોઈએ છીએ કે જેમાં જાદુઈ શક્તિ બતાવી હોય છે, કાર્ટૂન પણ જોતા હોય છે કે જેમાં જાદુઈ શક્તિનો ઉપયોગ બતાવેલો હોય છે, બરાબર? પરંતુ આપણે બધા જ જાણતા છીએ કે વાસ્તવમાં કોઈ પણ પ્રકારની જાદુઈ શક્તિ હોતી નથી. તે છતાં પણ આપણી આસપાસ ઘણા એવા બધા ફેરફાર છે જે આપમેળે બદલાતા રહે છે. તો એવા કયા કયા ફેરફાર છે? તો તે જાણવા માટે આજે આપણે ધોરણ 6માં ચેપ્ટર નંબર 6 આપણી આસપાસ થતા ફેરફારો વિશે ચર્ચા કરી. તો આપણે આજે જોઈએ ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 6 આપણી આસપાસ થતા ફેરફારો. તો આપણી આસપાસ થતા કેટલાક સામાન્ય ફેરફારો કયા કયા છે? તો દરરોજ સૂર્યનું ઉગવું, ત્યારબાદ આપણા નખ વધવા, વાળનું વધવું, કળીમાંથી પુષ્પનું ખીલવું, રાત દિવસ થવું, દૂધમાંથી દહીં બનવું, ગરમ પાણીનું ઠંડુ થવું, કે આ એવી પ્રક્રિયા બધા ફેરફારો છે કે જે આપણી આસપાસ થતા સામાન્ય ફેરફારો છે. કે દરરોજ સૂર્ય ઉગે છે તે જ પ્રમાણે નખ વધે છે, વાળનું વધવું, કે આપમેળે થતી પ્રક્રિયા છે. એમાં આપણે કોઈ પણ પ્રક્રિયા કરતા નથી, છતાં પણ નખ વધે છે, સૂર્ય દરરોજ ઉગે છે, કળીમાંથી પુષ્પ ખીલે છે, તે જ પ્રમાણે રાત દિવસ થાય છે, અને દૂધમાંથી દહીં બની જાય છે, ગરમ પાણી હોય છે તે ગરમ પાણી આપમેળે જ ઠંડુ પડી જાય છે, બરાબર? ચાલો ત્યારબાદ આપણે જોઈએ શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે. તો આમાં આપણે ત્રણ પ્રવૃત્તિ જોઈએ. આ ત્રણ પ્રવૃત્તિમાં પહેલા પ્રવૃત્તિ નંબર 1 કે કાગળના ટુકડામાંથી વિમાન બનાવવું. કે આપણે લઈએ એક કાગળ અને એ કાગળમાંથી આપણે વિમાન બનાવીશું. ચાલો જ્યારે આપણે કાગળમાંથી વિમાન બનાવીશું તો આપણે જોઈ શકીએ કે જે કાગળ હતું તેમાંથી વિમાન બનાવતા કાગળનો આકાર અને કદ બંને બદલાઈ જાય છે, બરાબર? તો આપણે જોયું કે કાગળના ટુકડામાંથી વિમાન બનાવ્યું તો આકાર અને કદ બંને બદલાઈ ગયા. ચાલો હવે શું કરીએ? જે આપણે વિમાન બનાવેલું છે એ વિમાન કાગળ જે છે એને આપણે સીધું કરી નાખીએ. તો શું જોઈશું આપણે? કે જે વિમાન બનાવેલું છે એને એ કાગળને આપણે સીધો કરતા ફરીથી તે મૂળ સ્થિતિમાં આવે છે. એટલે કે પહેલા જે કાગળ આપણે લીધો હતો તે જ ફરીથી મૂળ સ્થિતિમાં આવી જાય છે, બરાબર? એટલે કે બનાવેલ વિમાનના કાગળનો ટુકડો સીધો કરતા મૂળ સ્થિતિમાં આવે છે, બરાબર? ચાલો હવે જોઈએ પ્રવૃત્તિ નંબર 2, ફુગ્ગાને ફૂલાવવું. ફુગ્ગાને ફૂલાવવું કે ફુગ્ગાની અંદર આપણે જ્યારે હવા દાખલ કરશું શું જોવા મળશે આપણને? કે ફુગ્ગો મોટો થશે એટલે કે અંદર ફુગ્ગાનો આકાર અને કદ બંને બદલાઈ જશે, બરાબર? ચાલો હવે આપણે શું કરશું કે જે ફુગ્ગામાં આપણે હવા અંદર દાખલ કરી હતી, બરાબર, તે જ ફુગ્ગામાંથી આપણે હવા બહાર કાઢી નાખશું તો શું જોવા મળશે? તો આપણે જોઈ શકશું કે ફરીથી જ્યારે આપણે જે ફુગ્ગો લીધો હતો તે ફરીથી એની મૂળ સ્થિતિમાં આવી જાય છે, બરાબર? ચાલો હવે જોઈએ પ્રવૃત્તિ નંબર 3. પ્રવૃત્તિ નંબર 3 આપણે લોટની કણકમાંથી લૂઓ લઈ રોટલી બનાવવાની છે. જ્યારે આપણે લોટની કણકનો લૂઓ લઈશું અને રોટલી બનાવશું તો શું થશે? કે રોટલી બનાવતા લૂઓનો આકાર અને કદ બદલાય છે, બરાબર? પરંતુ ચાલો માની લો કે રોટલી બરાબર થઈ નથી,
ઉભો લીધો હતો તેવી જ મૂળ સ્થિતિમાં આવી જાય છે. બરાબર, તો ત્રણ પ્રવૃત્તિ આપણે જોઈ. પ્રવૃત્તિ નંબર એકમાં આપણે જોયું કે કાગળમાંથી વિમાન બનાવ્યું. વિમાન બનાવતા તેનો આકાર અને કદ બદલાઈ જાય છે, પરંતુ કાગળ સીધો કરતા મૂળ સ્થિતિમાં આવી જાય છે કે આપણે ઉલટા દિશા ફેરફાર કેવો થયો કે મૂળ સ્થિતિમાં આવી ગયો એટલે કે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. તે જ પ્રમાણે ફુગ્ગામાં હવા દાખલ કરી તો શું થયું કે આકાર અને કદ બદલાયા, અને અંદરથી જ્યારે હવા કાઢી નાખી તો તે ફરીથી મૂળ સ્થિતિમાં આવી ગયો, એટલે કે એને પણ આપણે ઉલટાવી શકાય તેવો ફેરફાર કરી શકાય. તે જ પ્રમાણે લુહામાંથી રોટલી બનાવી તો રોટલી બરાબર બની નથી, તો આપણે શું કર્યું, ફરીથી જે બનાવેલી રોટલી હતી તે લુહાને ભેગો કરી દીધો, એટલે કે ફરીથી તે પણ મૂળ સ્થિતિમાં આવી જાય છે, એટલે કે તેને પણ આપણે ઉલટાવી શકાય તેવા ફેરફારમાં લઈ શકાય. ચાલો હવે આ જે ત્રણ પ્રવૃત્તિ છે એમાં આપણે એ જ પ્રવૃત્તિમાં આપણે કંઈક નવું કર્યું. ચાલો જે આપણે કાગળના ટુકડામાંથી વિમાન બનાવ્યું છે, જે વિમાન બનાવ્યું છે તેને આપણે શું કરશું કે કાગળ પર એક કોળા કાગળ પર વિમાન મૂકશું, અને શું કરશું જે મૂકેલો વિમાનનો ભાગ છે એટલો ભાગ શું કરશું કાપી લઈશું. બરાબર, જ્યારે આપણે કાપેલો ભાગ બહાર કાઢી લઈશું તો શું આપણે જોઈ શકીએ છીએ કે જેવો આપણે પહેલા કાગળ લીધો હતો તેવો જ છે, મૂળ સ્થિતિમાં ગણાય છે? ના, એ મૂળ સ્થિતિ ગણાતી નથી, એટલે કે તે ઉલટાવી શકાય, મૂળ સ્થિતિમાં આવ્યો નથી એટલે કે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહી શકાય. ચાલો પ્રવૃત્તિ નંબર બે. પ્રવૃત્તિ નંબર બે માં આપણે શું કર્યું હતું કે ફુગ્ગામાં હવા દાખલ કરી હતી કે જેનાથી આકાર અને કદ બદલાયો હતો. તો હવે જે ફુગ્ગામાં હવા ભરી હતી તે ફુગ્ગાની નજીક આપણે એક પિન લઈ જઈએ તો શું થશે, ફુગ્ગો ફૂટી જશે. ફુગ્ગો ફૂટી જશે તો શું એ મૂળ સ્થિતિમાં આવેલો ગણાય? ના, કારણ કે તે મૂળ સ્થિતિમાં આવેલો ગણાતો નથી, કે અંદર ફરીથી આપણે ફુગ્ગો ફાટી જાય છે એટલે ફરીથી અંદર આપણે હવા દાખલ કરી શકતા નથી. બરાબર, ચાલો પ્રવૃત્તિ નંબર ત્રણમાં આપણે લુહામાંથી રોટલી બનાવી. ચાલો એ બનાવેલી રોટલીને આપણે શું કરશું, તવી પર શેકશું. તવી પર એકવાર રોટલી શેકાઈ ગયા બાદ શું તે ફરીથી મૂળ સ્થિતિમાં આવશે? ના, એકવાર રોટલી ચડી ગયા બાદ તે ફરીથી મૂળ સ્થિતિમાં આવી શકતું નથી. તો આપણે બીજા જે ત્રણ ઉદાહરણો જોઈએ તેમાં આપણે શું જોયું કે મૂળ સ્થિતિમાં ફરીથી આવતું નથી, એટલે કે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહેવાય છે. બરાબર, ચાલો હવે આપણે થોડા બીજા ઉદાહરણો જોઈએ. તમે કુંભારને જોયો હશે કે માટલા બનાવે છે. બરાબર, તો જ્યારે માટીમાંથી માટલા બનાવે છે ત્યારે જે ચાકડા પર માટી મૂકે છે, બરાબર, એ માટી કાચી હોય છે ત્યારે માટલાને જેવો શેપ આપવો હોય તેવો શેપ આપી શકે છે, પરંતુ જ્યારે એ જ બનાવેલ માટલા જો આકાર બરાબર ન હોય તો આપણે એ માટીમાં ફેરવી શકીએ, પરંતુ જે બની ગયેલું માટી તેને એકવાર ભઠ્ઠીમાં શેકવાથી એકવાર ભઠ્ઠીમાં શેકી દેશે તો શું તેને મૂળ સ્થિતિમાં એટલે કે માટીમાં રૂપાંતરિત કરી શકાય? માટીમાં રૂપાંતરિત કરી શકાતું નથી. બરાબર, ચાલો હવે તમે જે દરરોજ વાપરે છે તેનું જ આપણે ઉદાહરણ લઈએ. પેન્સિલ છે, રબર છે, પેન્સિલ આપણે વાપરીએ છીએ. ચાલો મોટી પેન્સિલ હોય છે આપણે વાપરીએ છીએ એટલે શું નાની થતી જાય છે, તો શું એ પેન્સિલ ફરીથી મૂળ સ્થિતિમાં આવી જશે? મૂળ સ્થિતિમાં આવતી નથી. તે જ પ્રમાણે રબર, રબરથી આપણે પેન્સિલથી લખેલું શર્ફ કરીએ છીએ તો શું રબર ઘસાઈ જાય છે. બરાબર, હવે જે ઘસાઈ ગયેલું રબર છે તો શું તે મૂળ સ્થિતિમાં આવશે? મૂળ સ્થિતિમાં આવતું નથી. તે જ પ્રમાણે
આપણે જોઈએ કે આપણે જોયું ઉદાહરણ કે કળીમાંથી પુષ્પનું ખીલવું, કે એકવાર જે ફૂલ કળી હોય છે કળીમાંથી પુષ્પ ખીલી જાય છે તો શું તે ફરી કળીમાં રૂપાંતરિત થાય છે? રૂપાંતરિત થતું નથી. બરાબર, કડીમાંથી પુષ્પ થયા બાદ તે
બરાબર.